વાંચી શકાય એમ કહી શકાય તો ફ્રેન્ડ્સ અગાઉ આપણે એક્ટિવિટી સિક્સમાં એક પિક્ચર જોયું હતું અને એ પિક્ચર વિશે આપણે ચર્ચા કરી હતી ત્યારબાદ આપણે અન્ય બીજા બે પિક્ચર વિશે પણ ચર્ચા કરી હતી તો આજે આપણે આવા જ બીજા બે ત્રણ પિક્ચર વિશે ચર્ચા કરીશું અને એના પરથી કેટલાક પ્રશ્નોના આન્સર આપીશું For the picture reading, everyone's vision is different. The thing you can see in this picture may not even be visible to your parents or someone else. So, we will try to see this picture while sitting with our parents and we will observe what they see and what we see as special. Let's see what you see in this picture. So, friends, look at this picture carefully. Let me tell you what I see. I see trees here, and grass also appears. A large stone. And some small stones appear. The color of the leaves is green. Some leaves are purple. I see a lot of rats. Looks like everyone is scared. The rat has a stick in his hand, he is wearing red clothes. And a yellow belt at the waist. I can see the rat standing on the stone seems to be the chief of the rest of the rats. And now he is instructing everyone. Everyone is listening to him attentively. And I can see. The rest of the rats will be obeying him. Now you think about what you see. Question 1 How many rats are in this picture? Question 2 How many trees are there? Third question What is in the rat's hand? come to the next picture what do you see in this picture in this picture we can see that there is a picture of forest and there are so many wild animals some are in water while some are on land. I can see a lion, a monkey, a hippopotamus, a crocodile, an elephant, a zebra, and a parrot. Next to the monkey is a banana. કોકોનટ ટ્રી અપિયર્સ ઓન ધ બેક ધેર મે ઓલસો બી ફિશ ઇન ધ વોટર ધેર મે ઇવન બી અ ટોર્ટોઇઝ ઇન સાઇડ સમ બુશીસ આર ઓલ્સો વિઝિબલ ઇન ધ બેક ફ્રેન્ડ્સ ઘણીવાર એવું પણ થાય કે પિક્ચરમાં ન આપેલી વસ્તુ જો આપણે વિચારીએ અથવા તો કંઈક સાંભળીએ તો એ પણ આપણને પિક્ચરમાં છે એવો ભાસ થાય છે પણ ખરેખર એ વસ્તુ ત્યાં હોતી નથી ફોર એક્ઝામ્પલ આ પિક્ચરમાં આપણને સન કે ક્લાઉડ નથી દેખાતા બટ જો હોય તો પાછળ કેટલાક પહાડો જેવું પણ દેખાઈ રહ્યું છે ફર્સ્ટ ક્વેશ્ચન હાઉ મેની એનિમલ્સ આર ઇન ધ પિક્ચર સેકેન્ડ વિચ એનિમલ્સ આર ઇન ધ વોટર થર્ડ વેર ઇઝ ધ બનાના આમ આપણને કેટલાક ચિત્રો સામાન્ય જેવા દેખાતા હોય છે બટ જો આપણે તેને ધ્યાનપૂર્વક જોવાનો પ્રયત્ન કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણે એમાં જોઈ શકીએ છીએ મોટાથી લઈને નાનામાં નાની વસ્તુઓ પણ આપણે પિક્ચરમાં ઓબ્ઝર્વ કરવાની હોય છે જેમ કે આ પિક્ચરમાં આપણને એક નાના લેન્ડ જેવું દેખાઈ રહ્યું છે જસ્ટ લાઈક હિલીલેન્ડ હિલીલેન્ડ એટલા માટે કે આપણને નાની નાની હિલ્સ ટેકરીઓ જેવું દેખાય છે આ ચિત્રમાં અને એના ઉપર કેટલાક હાઉસ પણ છે કેટલીક જગ્યાએ ટ્રીઝ દેખાઈ રહ્યા છે કેટલીક જગ્યાએ ઘાસ દેખાઈ રહી છે તો અહીં એક નાનકડો બ્રિજ છે અને અહીં ચાર રસ્તા ઉપર કેટલાક સિગ્નલ્સ માટે એરોસ છે અને એ એરોનો પડછાયો નીચે રસ્તા ઉપર દેખાઈ રહ્યો છે ત્યાં હિલ ઉપર આપણને એક વિન્ડ મિલ દેખાઈ રહી છે એન્ડ ટોપ ઓફ ધી હિલ કોઈ કિંગનો પેલેસ હોય એવું લાગી રહ્યું છે

અને ઘરમાં પીપલ્સ પણ હોય અને પેલેસમાં તો એનાથી પણ વિશેષ વસ્તુઓ હોઈ શકે ફસ્ટ ક્વેશ્ચન વેર ઇઝ ધ વિન્ડમિલ સેકન્ડ હાઉ મેની એરોઝ આર ધેર થર્ડ વેર ઇઝ ધ પેલેસ ફ્રેન્ડ્સ હવે મને એવું લાગે છે કે તમને બધાને પિક્ચર રીડિંગ આવડી ગયું હોય